नमस्ते विद्यार्थी मित्रों, सीसी 506 इतिहास कला छे के विज्ञान सेम 5 बराबर। तो आपणे आगळ लेक्चर में जोयुं के इतिहास कला छे के विज्ञान, तेनी दलीलो जोई, विज्ञान होवानी दलीलो जोई। हवे आ लेक्चर में आपणे इतिहास कला अने विज्ञान बंने छे तेना विषेनी दलीलोनी चर्चा करवानी छे। तो इतिहास कला छे के विज्ञान ते बन्ने छे तेना विषेनी वात करवानी छे। आपणे अत्यारे आगळना लेक्चरमां जोयुं तो इतिहास कला छे एटले के कला एटले शुं, कलाना प्रकारो जोया, इतिहास कला छे तेना विषेनी दलीलो जोई, पछी विज्ञान एटले शुं, विज्ञानना प्रकारो जोया, इतिहास विज्ञान छे तेना विषेनी दलीलो जोई। हवे इतिहास कला पण छे अने इतिहास विज्ञान पण छे ते बन्ने विषयनी दलीलो आपणे જોવાની છે। એટલે કે ભેગી કોઈ વખતે પ્રશ્ન એવો પૂછાય કે ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે તેની દલીલો ચર્ચો, તો કોઈ પ્રશ્ન પૂછાય એ રીતે, તો પછી આ એ રહ્યો પ્રશ્ન, પેલા બે રવા દઈ અને આ લખાય છે। જો કલા વિશેની દલીલો પૂછે તો કલા વિશેની લખવાની, વિજ્ઞાન વિશેની દલીલો પૂછે તો વિજ્ઞાન વિશેની દલીલો લખવાની, અને ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે તેવું પૂછે તો એ આ રીતે લખવાનું રહેશે। પ્રશ્ન ત્રણ રીતે પૂછાય છે એટલે તમારે કન્ફ્યુઝન થવાનું નહીં, પણ પ્રશ્નને બરાબર સમજી અને પછી લખવાનો રહેશે। તો આપણે ઇતિહાસ કલા છે અને વિજ્ઞાન બંને છે તેની દલીલોની ચર્ચા કરીએ। ઉપરના બંને ગુણો ઇતિહાસમાં રહેલા છે, એટલે કે આપણે ઉપર જોયું તો ઇતિહાસમાં આપણે જોયું તો ઇતિહાસ કલા પણ છે અને ઇતિહાસ વિજ્ઞાન પણ છે, બરાબર। તો બંને આપણે જોયું કે કલા, આપણને તો બંને લાગે કે ઇતિહાસ શું છે, કોઈક આપણને પૂછે કે ઇતિહાસ શું છે તો આપણને કેવું લાગે, તો કે ઇતિહાસ તો કલા પણ છે અને ઇતિહાસ તો વિજ્ઞાન પણ છે, બરાબર। કારણ કે જૂના સમયના જે શિલ્પો અને સ્થાપત્યો રચાયા છે એ એક જાતની કલા છે, તો એ દ્વારા પણ આપણને ઇતિહાસ તો મળે જ છે। તો પછી એ જે વસ્તુઓ મળે છે તેને આપણે ચોક્કસ તપાસીએ છીએ અને એ તપાસીને પછી આપણે રજૂઆત કરીએ છીએ તો ઇતિહાસ વિજ્ઞાન પણ છે। એટલે આપણે તો કન્ફ્યુઝનમાં આવી ગયા કે ઇતિહાસ કલા પણ છે અને વિજ્ઞાન છે, આપણે તો ચોક્કસ કરી શકતા જ નથી કે ઇતિહાસ શું છે, બરાબર। તો અહીંયા એવું થયું છે કે ઇતિહાસ કલા પણ છે અને ઇતિહાસ વિજ્ઞાન પણ છે, કારણ કે ઇતિહાસને કલા વિના પણ ચાલતું નથી અને ઇતિહાસને વિજ્ઞાન વિના પણ ચાલતું નથી, એટલે કે ચોક્કસ પણ છે અને ઇતિહાસને કલા પણ સમાયેલી છે, એટલે કે ઉપરના બંને જે ગુણો છે ઇતિહાસમાં રહેલા છે। કલા વાસ્તવિક અને સત્યનું નિરૂપણ કરે છે, કલા શાનું નિરૂપણ કરે છે, તો વાસ્તવિક અને સત્યનું નિરૂપણ કરે છે। તેને રજૂ કરવાનો છે, કારણ કે જે તે સમયમાં જે મનોરંજન માટેના જે નાટકો થતા હતા, જે મનોરંજન માટે વાર્તાઓ દંતકથાઓનું જે રચના થતી હતી, જે લખાણો લખાતા હતા, એ ઉપરાંત જે ઘડતરો થતા હતા, પછી જે રાખે કે ઘરકામ થતું હોય, કોઈ માટીકામ થતું હોય, કોઈ ખેતરમાં કામ થતું હોય, એ દરેકે દરેક કામ એમાં કલા સમાયેલી હતી, એટલે કે જીવનનો સાચો જે સંકેત રજૂ કરવાનો છે તે કલામાં છે। ઇતિહાસ વર્ણાત્મક, ભૌતિક અને ભૌતિક પાસાઓ દ્વારા હકીકતો રજૂ કરે છે, ઇતિહાસ ભાવિ પેઢીને શું કરે છે તો માર્ગદર્શન આપે છે, એટલે કે આગળની જે જૂની પેઢી છે એ જૂની પેઢી દ્વારા ઇતિહાસની જે ભાવિ પેઢી, એટલે કે લોકો જે ભાવિ પેઢી હવે નવી પેઢી આવે છે એ પેઢીને શું આપે છે તો માર્ગદર્શન આપે છે। તો કઈ રીતે માર્ગદર્શન આપે છે, મેં તમને આપણે અલ્લાઉદ્દીન ખિલજીવાળો પ્રશ્ન જોયો હતો ને 507માં, તો અલ્લાઉદ્દીન ખિલજીએ શું કર્યું હતું, તો ભાવમાં નિયમન કર્યો હતો ને, તો અત્યારે હાલ આપણા ભાવમાં નિયમન થાય છે કે નહીં થતું, તો આપણે એ ભાવ નિયમન કોના પાસેથી લીધું કહેવાય, તો અલ્લાઉદ્દીન ખિલજીએ જે ભાવ નિયમન કર્યું તેના દ્વારા આપણે પણ ભાવ નિયમન કરીએ છીએ એવું કહી શકીએ કે નહીં, તો કહી શકાય, કારણ કે ભાવ નિયમન એ આપણે કોઈ નક્કી નથી કરેલું પણ ભાવ
સ્વભાવ નિયમન એ સૌ પ્રથમ વિચાર કોને આવેલો છે? તો અલાઉદ્દીન ખિલજીને આવેલો છે. તેને તેના જે વહીવટ કર્યો છે એ વહીવટમાં તેને તેના પ્રજા માટે આ ભાવ નિયમન નક્કી કરેલા હતા. માટે આપણે પણ આપણા જે અધિકારીઓ છે એ પણ આપણા માટે આ ભાવ નિયમન કરે છે. એટલે આપણે જૂની પેઢીમાંથી આપણે નવી પેઢીને કંઈક માર્ગદર્શન મળ્યું છે. એટલે કે ઇતિહાસ દ્વારા જૂની પેઢીમાંથી નવી પેઢીને માર્ગદર્શન મળે છે. ઇતિહાસના જે પાત્રો છે આદર્શ ગણાય છે, જેને શુદ્ધ રીતે રજૂ કરવા કોઈ પણ ઇતિહાસકાર માટે મુશ્કેલ બની રહે છે. એટલે કે ઇતિહાસના જે શુદ્ધ પાત્રો રજૂ કરવા હોય તો એ કોઈ પણ ઇતિહાસકાર હોય તેના માટે શું છે તો મુશ્કેલ છે. કારણ કે જે તે સમયની જે તે માહિતી છે એ સરળ રીતે મળતી નથી, બહુ જ કઠિન છે. તેને શોધવી, તેનું જે કામ કરવું છે ને તેના ઉપર એ ખૂબ જ કઠિન છે. એમ જ ઘેર બેઠા કે જઈને ઓટો મારીને પાછું આવીએ અને ઇતિહાસ લખાઈ જાય એવું આ સંશોધન હોતું નથી. પણ ઇતિહાસનું સંશોધન એ બહુ જ કઠિન હોય છે. કલા સંસ્કૃતિ આપે છે અને એ સંસ્કૃતિ જ ભાવિ પેઢીનું આદર્શ ઘડતર કરે છે. ઇતિહાસ સંસ્કૃતિનો પદ્ધતિસર અભ્યાસ કરીને તેને રજૂ કરે છે. એટલે કે જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનો ઇતિહાસ શું કરે છે તો પદ્ધતિસર અભ્યાસ કરે છે અને ત્યાર પછી જ તેને રજૂ કરે છે, સીધે સીધો રજૂ કરી દેતો નથી. હવે વિજ્ઞાન એ હકીકતોને એકઠી કરે છે. તો વિજ્ઞાન શું કરે છે તો હકીકતો જે છે એ હકીકતોને એકઠી કરે છે, ભેગી કરે છે, તેનો અહેવાલ રજૂ કરે છે. તેનો અહેવાલ જે છે અહેવાલ રજૂ કરે છે. પુરાવાઓ એકઠા કરવા, તેનું પૃથ્થકરણ કરવું અને સત્યની તારવણી કરવી એ કાર્ય વિજ્ઞાનનું છે. એટલે કે કોઈ પણ જે ઘટના બને છે, કોઈ પ્રસંગ જે છે એ પ્રસંગને શું કરે છે તો તેના પુરાવાઓ એકઠા કરે છે. એ પુરાવાઓનું તે ચોક્કસ રીતે શું કરે છે તો પૃથ્થકરણ કરે છે. ત્યાર પછી તેને સત્યની તારવણી કરે છે અને ત્યારબાદ જ તે વિજ્ઞાન કહેવાય છે. તેનું કાર્ય જે છે એ પછી વિજ્ઞાન કહેવાય છે. એમનેમ સીધે સીધું તે વિજ્ઞાન બની જતું નથી. પ્રસંગો જે છે કલા અને વિજ્ઞાન બંને ભેગા મળીને ઇતિહાસ રજૂ કરે છે. આમ આપણે જોઈએ તો કલા જે છે એ કલા દ્વારા પણ અને વિજ્ઞાન દ્વારા એ બંને ભેગા થઈને શું કરે છે તો ઇતિહાસને રજૂ કરે છે. આવા સમયે વિજ્ઞાન અને કલાને જુદા પાડવા એ બહુ જ મુશ્કેલ બને છે. એટલે કે એવા સમયમાં કલા અને વિજ્ઞાનને જુદા પાડીએ તો એ ખૂબ જ મુશ્કેલ બની રહે છે. તેથી ઇતિહાસ વિજ્ઞાન અને કલા બંને છે. દાખલા તરીકે આપણે જોઈએ કે સૌરાષ્ટ્રનો જે ઇતિહાસ છે, બરાબર, સૌરાષ્ટ્રનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ પછી મધ્યકાલીનનો જે ઇતિહાસ છે, મધ્યકાલીન જે ઇતિહાસ છે તે ઇતિહાસ પ્રાચીન ગ્રંથો જે છે, પ્રાચીન જે ગ્રંથો જે છે એ ગ્રંથો જેવા કે રામાયણ છે, મહાભારત છે, હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલા જે દ્રયાશય છે વગેરે ઇતિહાસ કલા અને વિજ્ઞાન છે. કઈ રીતે? દાખલા કે રામાયણ છે એ કલા આધારે લખાયેલો છે, બરાબર. પછી મહાભારત છે તે પણ કલાના આધારે લખાયેલો છે પણ તેના અંદર વિજ્ઞાન પણ રહેલું છે, બરાબર. દયાશ્રય છે, હેમચંદ્રાચાર્યએ લખ્યું ને દયાશ્રય, એ દયાશ્રય છે એ પણ એ કલા અને વિજ્ઞાન બંને અંદર સમાયેલું છે. એટલે કે આ જે પ્રાચીન ગ્રંથો છે એ પ્રાચીન ગ્રંથોમાં પણ કલા અને વિજ્ઞાન બંને શું છે તો જોડાયેલું છે. તો ઇતિહાસની સામગ્રી ભૂતકાલીન છે. એટલે કે ઇતિહાસની જે સામગ્રી છે એ કેવી છે? એ અર્વાચીન,
અત્યારના સમયની નથી પણ જૂની છે એટલે કે ભૂતકાલીન છે એટલે કે અનોખી છે અસ્પષ્ટ છે અનોખી છે અલગ છે અને કેવી છે અસ્પષ્ટ છે એટલે કે તેને કોઈ જ ખબર નથી કે કઈ દાખલા તરીકે આપણે જોઈએ જૂના જમાનાના કોઈક લાઇબ્રેરીમાં ગયા હોય અને કોઈક જૂનું આપણને પુસ્તક મળી જાય અને એ પુસ્તકમાં અડધા પત્તા ફાટેલા હોય ને અડધા સાચા હોય એવું કોઈક એવું કોઈક આપણને વહીવટી કાર્યવાળું પુસ્તક મળી જાય તો આપણને એમાં કોઈ પૂરી માહિતી મળે નહીં એટલે કે હોય અસ્પષ્ટ અનોખી છે અને દિશા વિનાની છે એટલે કે આપણને ચોક્કસ દિશા તે બતાવી શકે ને કે ભાઈ આ જ રાજાનું આ જ વ્યક્તિની તે વસ્તુ હશે એટલે કે તેમાંથી સત્ય અલગતા લખવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે વિજ્ઞાન માટે અલગ પ્રયોગશાળા હોય છે જ્યારે આ ઇતિહાસમાં એવું કહેવું નથી એટલે કે વિજ્ઞાન માટે ચોક્કસ પ્રયોગશાળા છે પરંતુ ઇતિહાસ માટે કોઈ ચોક્કસ પ્રયોગશાળા નથી તેથી કેટલાક ભૂતકાલીન બનાવો જે છે કલા અને વિજ્ઞાન બંને છે એમ સ્વીકારવું પડે છે માટે જ કલા અને વિજ્ઞાન બંને છે તેવું સ્વીકારવું પડે છે જેમ કે હેમચંદ્રાચાર્ય દયાશયમાં સોલંકી વંશની માહિતી મળે છે તો સામે વ્યાકરણ પણ છે એટલે કે દયા જે છે એ શાની માહિતી આપે છે કે સોલંકી સમયના વંશોની માહિતી આપે છે સાથે સાથે તે વ્યાકરણ પણ છે તેથી તે કલા અને વિજ્ઞાન બંને છે એમ કહી શકાય છે ઇતિહાસની કોઈ પ્રયોગશાળા ન હોવાથી તેના વિશે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાતો નથી એટલે કે તેની કોઈ ચોક્કસ પ્રયોગશાળા નથી માટે તે ચોક્કસ ન હોવાથી તેની વિશે ચોક્કસ નિર્ણય લઈ શકાતો નથી ઇતિહાસના વિવરણ માટે ચોક્કસ પદ્ધતિ કેળવવી પડે છે ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે માટે તે સામાજિક વિજ્ઞાન છે કલા અને વિજ્ઞાન તરીકે ઇતિહાસને અલગ અલગ તારવવું અશક્ય બાબત છે પરંતુ સમાજ માટે ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે ઇતિહાસ વિવિધ પ્રાચીન સંસ્કૃતિ તે સમયનું જીવન સિદ્ધાંતો વગેરે રજૂ કરે છે માટે તેને વિજ્ઞાનની સાથે સાથે કલા પણ કહેવામાં આવે છે બરાબર આમ પ્રાચીન સમયથી શરૂ કરીને આ રીતે ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે તેવું આપણે કહી શકીએ છીએ સમાપન આપણો આ પ્રશ્નનું સમાપન આપણે જોઈ લઈએ તો પ્રાચીન સમયથી શરૂ કરીને મધ્યકાલીન અને મધ્યકાલીન સમયથી શરૂ કરીને અર્વાચીન સમય સુધીનો ઇતિહાસ માત્ર ભૂતકાળનો બનેલો છે વિવિધ સમય અને સ્થળ પ્રમાણે ઇતિહાસ લખાયો છે માટે ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે વિજ્ઞાન માટે પ્રયોગો પદ્ધતિ સિદ્ધાંતો પ્રયોગશાળા સાધનો વગેરે હોય છે આધુનિક સમયમાં કેટલાક બનાવો કે કેટલીક ચીજવસ્તુઓ પ્રયોગશાળામાં રજૂ કરી પૃથ્થકરણ કરી તેનું મૂલ્યાંકન કરી શકાય છે પરંતુ પૂરેપૂરા ઇતિહાસને એ રીતે ચકાસી શકાતો નથી છતાં હકીકતોને વાસ્તવિકતાથી દૂર રાખી શકાય નહીં અલગ અલગ વિદ્વાનોના અલગ અલગ મંતવ્યોથી તેને રજૂ કરી શકાય છે બરાબર એટલે કે ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે બંને સાથે લઈને જ લખવો પડે છે એકલું વિજ્ઞાન પકડી રાખીએ તો આપણે ઇતિહાસ લખી શકીએ નહીં અથવા તો એકલું કલા રાખીએ તો પણ આપણે ઇતિહાસ લખી શકીએ નહીં માટે ઇતિહાસ લખવો હોય તો કલા અને વિજ્ઞાન બંને લઈ તો જ ઇતિહાસ આપણે પૂરેપૂરો અને સાચો લખી શકીએ છીએ બાકી લખી શકાતો નથી એમ આ પ્રશ્ન દ્વારા આપણને ખ્યાલ આવે છે બરાબર તો ઇતિહાસ લખવા માટે હંમેશા કલા અને વિજ્ઞાન બંનેની જરૂર છે બરાબર તો હવે આપણો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે એટલે કે યુનિટ 1નો સેમ 5નો આપણે 506નો આ બીજો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થયો બરાબર આ પ્રશ્ન અને પહેલો પ્રશ્ન હતો એ બેમાંથી ગમે તે જે એક પ્રશ્ન સારો એવો તૈયાર કરવાનો અને બીજો બે પ્રશ્નો સારા એવા તૈયાર કરી દેવાના જે પરીક્ષામાં તમારે ખૂબ જ કામ આવશે Thank you.